બાળકોને નોટબુકોના વિતરણ સાથે સામાજિક કાર્યોનો આરંભ કરતી ભારતીય પત્રકાર સંઘની ભરૂચની ટીમ ભારતીય પત્રકાર સંઘની ભરૂચ જિલ્લાની ટીમના ઉપક્રમે આજે ભરૂચના લીંબુ છાપરી વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોટબુક વિતરણના કાર્યક્રમના પ્રારંભે લીંબુ છાપરીના આગેવાનો દ્વારા ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લાના પદાધિકારીઓનો ફુલહાર અને સુખડી ખવડાવી મીઠું મકરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય પત્રકાર સંઘના દક્ષિણ ગુજરાત ઝોનના ઉપપ્રમુખ સેજલભાઈ દેસાઈ, ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ વિરલ અને ગોહિલ, ભરૂચ જિલ્લાના પ્રવક્તા કનુભાઈ પરમાર, સંઘના ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ નીતિનભાઈ આહિર, ભરૂચ જિલ્લા મંત્રી સાબિરભાઈ સૈયદ, ભરૂચ તાલુકાના ઉપપ્રમુખ ઇરફાનભાઈ મલેક, સંઘના ભરૂચ તાલુકા ખજાનચી મુખ્તારભાઈ પટેલ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ભારતીય પત્રકાર સંઘના ભરૂચ જિલ્લા એકમ દ્વારા રક્તદાન શિબિર, પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા સામાજિક કાર્યો, રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાની બોડી બિલ્ડિંગ જેવી સ્પર્ધાઓના આયોજન વિચારણા હેઠળ છે. ઉપરાંત પ્રદેશ કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાઓના સન્માન જેવા કાર્યક્રમોના આયોજન માટે પણ ભરૂચ જિલ્લા એકમ કટિબદ્ધ છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. હું વિરલ ગોહિલ, ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા આજે અમારા ઉપપ્રમુખ ભરૂચ સાઉથ ગુજરાત ઉપપ્રમુખ સેજલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં લીંબુ છાપડી ભરૂચમાં જરૂરિયાતમંદ બાળકોને એક નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો એ સંદર્ભે આજે ભરૂચ જિલ્લા પત્રકાર સંઘ વતી અમે બધા અહીંયા ઉપસ્થિત રહી અને જરૂરિયાતમંદ બાળકોને સેવાના કાર્ય થકી આશીર્વાદ રૂપી એમને પ્રોત્સાહન ભણવામાં થાય અને ફૂલ લઈને ફૂલની પાંખડી આપીને અમે આ સેવાકીય કાર્યની ભરૂચના પત્રકાર સંગઠન ભારતીય પત્રકાર સંઘ વતી આ એક કાર્યની શરૂઆત કરી છે.